नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 9 सामाजिक विज्ञान लेक्चर नंबर 7 में आपणे आगळ वधीए। आगळ आपणे चैप्टर नंबर 8 नागरिक शास्त्रनु चैप्टर शुरू करेलू अने एनी अंदर आपणे जोयेलू के बंधारणनो अर्थ अने त्यार पछी जोयेलू बंधारणना घडतरनी प्रक्रिया। तो बंधारण एटले शुं एनो आपणे परिचय मेळवी गया छीए। कोईपण देशनुं शासन चलावा माटे घडવામાં આવેલા વ્યવસ્થિત નિયમોના સંગ્રહને બંધારણ તરીકે ઓળખવામાં આવે। આ બંધારણ એ આપણા દેશનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે, જેની અંદર લોકોની ઈચ્છાઓ આકાંક્ષાઓ અપેક્ષાઓનો પડઘો પડતો હોય છે। આની આપણે માહિતી મેળવેલી, બંધારણનું ઘડતર કઈ રીતે કરવામાં આવ્યું, બંધારણના ઘડવૈયાઓએ બીજા દેશના જુદા જુદા બંધારણના લક્ષણનો અભ્યાસ કરી અને બંધારણને તૈયાર કરવામાં આવ્યું, તો એની અંદર આપણે માહિતી આપેલી કે 9 ડિસેમ્બર 1946 બંધારણની કામગીરી શરૂ થાય છે। ત્યાર પછી 1949 26 નવેમ્બરના રોજ બંધારણ પસાર કરવામાં આવે છે અને 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણનો અમલ થાય છે અને એ દિવસને દર વર્ષે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણને આઝાદી મળી 15 ઓગસ્ટ 1947, તો એ આપણો સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે। આમ આપણા દેશના બે રાષ્ટ્રીય તહેવારો છે, એક છે 15 ઓગસ્ટ, બીજું છે 26 જાન્યુઆરી। 15 ઓગસ્ટથી આપણે સ્વતંત્ર બનીએ છીએ અને 26 જાન્યુઆરીના રોજથી લોકોના હાથમાં, પ્રજાના હાથમાં સત્તા આવે છે અને દેશ લોકશાહી બની જાય છે। કારણ કે અહીંયા અંગ્રેજો સંપૂર્ણ જતા રહે છે અને આપણે આપણા દેશનું એક બંધારણનું ઘડતર કરીએ છીએ। પછી એમાં વાત કરેલી કે આપણે જે સૂત્ર મૂકવામાં આવેલું સત્યમેવ જયતે, અને ત્યાર પછી આપણે રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની આકૃતિ અંકિત કરવામાં આવે। આ બધા આપણે બંધારણના ઘડતરની પ્રક્રિયામાં જોયું। બંધારણનો અર્થ જોયો કે દેશને ચલાવવો છે તો એના માટે વ્યવસ્થિત નીતિ નિયમો ઘડવા પડે। આ નીતિ નિયમોનું ઘડતર કર્યા પછી એ નિયમો પ્રમાણે દેશના લોકોએ અનુસરવું પડે। તો આ જે આપણે બંધારણ તૈયાર કર્યું છે, એ બંધારણ શું છે એનો તો પરિચય મળી ગયો છે, પણ બંધારણની અંદર બીજા એક શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે, નામ આપવામાં આવેલું છે, એને આમુખ। તો આ આમુખ શું છે? આમુખ એટલે શું? સીધી ભાષામાં આપણે કોઈ પણ ટોપિક શરૂ કરીએ એટલે એની પ્રસ્તાવના આવે, ત્યારબાદ વાત કરીએ તો કોઈ ચેપ્ટરની શરૂઆત કરવામાં આવે તો એની માહિતી આપવા માટે પ્રસ્તાવના હોય, આપણે કોઈ જગ્યાએ ગયા હોય તો આપણે આપણી પ્રસ્તાવના રજૂ કરવી પડે, એમ બંધારણ છે એ બંધારણ તૈયાર કરતાં પહેલાં એની પ્રસ્તાવના તૈયાર કરવામાં આવે। તો આમુખ એ બંધારણની પ્રસ્તાવના કહેવામાં આવે છે। તો આમુખ શું છે જોઈએ, આમુખ કોને કહેવાય, આમુખની બંધારણમાં શી જરૂરિયાત છે, આમુખ કઈ રીતે આપણને બંધારણ માટે ઉપયોગી છે, તો જોઈએ આમુખ શું છે। આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું એક તત્વ છે। આમુખ શું છે? આમુખ એ બંધારણનું પ્રારંભિક એટલે શરૂઆતનું, એટલે આપણે એને પ્રસ્તાવના તરીકે ઓળખીએ, તો એ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ એટલે કે હૃદય સમાન અને વિશિષ્ટ સ્થાન ધરાવતું એક તત્વ ગણવામાં આવે છે।
तो आमुख ए बंधारणनो प्रारंभिक शुरुआतनो એટલે કે પ્રથમ જો ગણવામાં આવે તો એને હૃદય તરીકે હાર્દ એટલે હૃદય તો કે હૃદય સ્વરૂપે હાર્દ રૂપ ગણવામાં આવે છે અને એનું બંધારણમાં સૌથી મહત્વનું વિશિષ્ટ સ્થાન છે ત્યાર પછીના વાક્યમાં લખવામાં આવ્યું છે કે બંધારણ જે બનાવવામાં આવે છે એ બંધારણની જે શરૂઆત છે એ બંધારણની શરૂઆત શેનાથી થાય છે તો બંધારણની શરૂઆત આમુખથી જ થાય છે તો એનો મતલબ એવો થયો કે બંધારણ બનાવતા પહેલાં એની પ્રસ્તાવના બાંધવી પડે એટલે કે બંધારણ ઘડતા પહેલાં એનું આમુખ તૈયાર કરવું પડે તો આમુખમાં બંધારણમાં શું છે એને લગતી બધી જ વિગતો માહિતી રજૂ કરવામાં આવેલી છે તો અહીંયા સવાલ પૂછી શકાય કે બંધારણની શરૂઆત શેનાથી થાય તો એમાં જવાબ આવશે બંધારણની શરૂઆત આમુખથી થાય છે એટલે આમુખ એ બંધારણ માટે પ્રસ્તાવના જેવું કામ કરે છે આમુખમાં કેટલાક શબ્દો દર્શાવેલા છે આ આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ એ બંધારણનો શું ગણવામાં આવે છે આત્મા અને આત્મા હોવાની પ્રતીતિ એટલે જાણ થાય છે પ્રતીતિનો અર્થ થાય જાણ થવી અહીંયા આપણે કીધું કે એનું હાર્દ હૃદય સ્વરૂપ છે મતલબ કે બંધારણનો જો આત્મા હોય તો એ આત્મા કોણ છે આમુખ છે તો આનો મતલબ એવો થાય કે બંધારણમાં જો આમુખ ન હોય તો બંધારણ છે એ મૃત ગણાય જેમ માનવ શરીરમાંથી આત્મા ઉડી જાય અને માનવ શરીર મૃત થઈ જાય એવી રીતે જો બંધારણમાંથી આમુખ નીકળી જાય તો બંધારણનો આત્મા જતો રહે એટલે બંધારણ અહીંયા મૃત થઈ જાય એમ કહી શકાય છે તેથી આમુખ એ બંધારણનો આત્મા હોવાની આપણને પ્રતીતિ થાય છે આત્મા હોવાની આપણને જાણ થાય છે સેના પરથી થાય છે તો કે આમુખમાં કેટલાક શબ્દ દર્શાવ્યા છે એ શબ્દથી આપણને બંધારણનો આત્મા હોવાની જાણ થાય છે પ્રતીતિ થાય છે ઈસવીસન 1976માં 42મો બંધારણીય સુધારો થયો અમુક સમયે બંધારણમાં ફેરફારો થતા હોય પરિવર્તનો થતા હોય થોડા ઘણા બદલાવ લાવવા પડે તો ઈસવીસન 1976માં 42મો જે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો એ સુધારા પ્રમાણે આમુખમાં સાર્વભૌમ શબ્દ તો છે જ પરંતુ આ સાર્વભૌમ શબ્દ પદ પછી બીજો એક શબ્દ ઉમેરવામાં આવ્યો એને કહેવામાં આવે છે સમાજવાદી સાર્વભૌમ સર્વ એટલે બધા તમામ સત્તા દેશની પ્રજાના હાથમાં એટલે સર્વ સત્તા પ્રજા પાસે જેને કહેવાય સાર્વભૌમ સત્તા તો આ સાર્વભૌમ શબ્દ પછી દેશના લોકોનો એક જે સમાજ બને એના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો છે એક સમાજવાદી શબ્દનો એમાં ઉમેરો કરવામાં આવ્યો છે સાર્વભૌમ શબ્દ પછી બીજો એક શબ્દ ઉમેરવામાં આવ્યો છે જેને નામ આપેલું છે બિન સાંપ્રદાયિક તો બે શબ્દો ઉમેરવામાં આવ્યા છે એક છે શબ્દ એટલે આવશે સમાજવાદી બીજો શબ્દ એટલે આવશે બિન સાંપ્રદાયિક તો ક્યાર પછી ઉમેરવામાં આવ્યા છે સાર્વભૌમ શબ્દ પછી એક શબ્દ સમાજવાદી અને બીજો છે બિન સાંપ્રદાયિક તો બિન સાંપ્રદાયિક એટલે શું ટૂંકમાં વાત કરી લઈએ આપણા દેશમાં હિન્દુ મુસ્લિમ પારસી શીખ ઈસાઈ જરથોસ્તી બૌદ્ધ જૈન અલગ અલગ ધર્મ પાળતી પ્રજાઓ વસે છે તો ભારત દેશમાં કોઈ સંપ્રદાયને વધુ મહત્ત્વ કોઈ સંપ્રદાયને કોઈ ધર્મને ઓછું મહત્ત્વ આપવામાં આવે એવું બનતું નથી બધા ધર્મ સરખા છે બધા ધર્મ સમાન છે બધા ધર્મ એક છે બધા ધર્મ ઉચ્ચ છે તો આવી જે કંઈ પણ આપણી જે ભાવના છે બરાબર છે તો એને નામ આપવામાં આવ્યું છે
बिन सांप्रदायिक एटले के देश कोई संप्रदाय ने कोई धर्म ने उच्च नीच गणतो नथी। बधा धर्म देशनी नजर में सरखा छे, एक छे, समान छे, एने कहेवामां आवे बिन सांप्रदायिक। तो बे शब्द उमेर्या बंधारण में, एक समाजवादी अने बीजू छे बिन सांप्रदायिक। तेमज हजी बे बीजा शब्दनो उपयोग करवामां आवेलो छे, तेमज एमां बीजा बे शब्द छे जे छे राष्ट्रीय एकता अने बीजो शब्द छे राष्ट्रनी अखंडितता। राष्ट्रीय एकता एटले देशना लोकोए एक बनीने रहेवानी, साथे रहेवानी अने एकतानी भावना होवी जोईए। અને રાષ્ટ્રની અખંડિતતા એટલે રાષ્ટ્ર એટલે કે દેશને ખંડિત થવા દેવાનો નથી, દેશના ભાગ પડવા દેવાના નથી, તો રાષ્ટ્રને અખંડ રાખવાનો છે, મજબૂત રાખવાનો છે, દેશને એક બનાવવાનો છે। એટલે બીજા બે શબ્દ ઉમેરવામાં આવે છે, એક છે રાષ્ટ્રીય એકતા અને બીજો છે રાષ્ટ્રની અખંડિતતા વગેરેનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો। તો આનો મતલબ એવો થયો કે બંધારણમાં એક સાર્વભૌમ શબ્દ છે, એની પછી ટોટલ ચાર શબ્દનો ઉમેરો કરવામાં આવે છે। પહેલો હતો સમાજવાદી, બીજો શબ્દ બિન સાંપ્રદાયિક, ત્રીજો શબ્દ રાષ્ટ્રીય એકતા, ચોથો શબ્દ એટલે રાષ્ટ્રની અખંડિતતા। આવા કેટલાક શબ્દોનો સમાવેશ આમુખની અંદર કરવામાં આવે છે। આમુખ એ શું છે? તો કે આમુખ જે છે એ આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે। આમુખનું કામ શું છે? તો કે આમુખ એ બંધારણની પ્રસ્તાવના તરીકે કામ કરે છે, એના હાર્દરૂપ છે, એનો આત્મા છે। એટલે બંધારણના મૂળભૂત મુખ્ય જે હેતુઓ છે, તો બંધારણનો હેતુ શું છે, કયા હેતુઓ માટે બંધારણ ઘડવામાં આવ્યું છે, કયા હેતુઓને સિદ્ધ કરવા માટે બંધારણ બનાવ્યું છે, બંધારણનો ધ્યેય શું છે, બંધારણના આદર્શો શું છે, તેમજ સિદ્ધાંતો કયા છે, કયા કયા સિદ્ધાંતોને અનુસરે છે, કયા કયા સિદ્ધાંતોને મહત્ત્વ આપે છે, આની તમામ વાચા, મતલબ કે બંધારણના હેતુઓ, બંધારણના ધ્યેયો, બંધારણના આદર્શો અને સિદ્ધાંતોને વાચા આપે, એટલે આ સિદ્ધાંતો, હેતુઓ, ધ્યેયો, આદર્શો બંધારણના બરાબર કોણ બોલે છે? આમુખ દ્વારા બોલાય છે। વાચા આપવી એટલે બોલવું, એવા અર્થમાં આપણે સિમ્પલ અર્થ કરીએ તો આમુખ બંધારણની કઈ બાબતો બોલે છે, બંધારણની કઈ બાબતને વાચા આપે છે? તો આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે। આમુખ બંધારણના ઉદ્દેશો થકી, બંધારણના હેતુઓ થકી, એટલે કોના દ્વારા? આમુખ શું કરે છે? બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં એક કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને ત્યાર પછી ઉચ્ચ આદર્શોને સિદ્ધ કરવાની ઈચ્છા ધરાવે છે એવું સ્પષ્ટ કરે છે। તો આમુખ શું ઈચ્છે છે? આમુખની ઈચ્છા શું છે? કે ભારત દેશ છે એનું બધી રીતે કલ્યાણ થાય, ભારત દેશ છે એનું બધી રીતે સારું થાય, દેશની તમામ પ્રજાઓનું કલ્યાણ થાય। અને જો દેશની તમામ પ્રજાઓનું કલ્યાણ થાય તો દેશનું પણ આપોઆપ કલ્યાણ થઈ જાય। તો બંધારણમાં જે હેતુઓ નક્કી કર્યા છે એ હેતુઓ દ્વારા આમુખ એવું દર્શાવવા માંગે છે કે ભારતને કલ્યાણ રાજ્ય બનાવવું છે, અને આ કલ્યાણ રાજ્ય બનાવવાની ઉચ્ચ ભાવનાઓ અને ઉચ્ચ આદર્શો એમાં હોવા જોઈએ, એને સિદ્ધ કરવા પડે, એને પૂર્ણ કરવા પડે, અને એ સિદ્ધ કરવાની ઈચ્છા કોણ ધરાવે છે? આમુખ। એટલે આમુખ એ બંધારણ માટે મહત્વનું છે, અથવા તો આમુખ વગર બંધારણની શરૂઆત થઈ શકતી નથી એમ કહીએ તો કહી શકાય।
એટલે આમુખ શું કરે છે તો કે ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાનું ઈચ્છે છે અને એ માટે કેટલીક ઉચ્ચ ભાવનાઓ દર્શાવે છે, કેટલાક ઉચ્ચ આદર્શોને સિદ્ધ કરવાની ઈચ્છા ધરાવે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ શું કરે છે તો કે આમ આમુખ દ્વારા બંધારણના જે ઘડવૈયાઓ છે એ બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે. તો અહીંયા શું થાય છે કે આમુખ દ્વારા જે બંધારણ ઘડનારા લોકો છે એનું મગજ કેવું છે, એનું મન કેવું છે, એના એ માનસનો પરિચય આપે છે. એના મગજનો અહીંયા આપણને પરિચય મળે છે કે બંધારણના ઘડવૈયાઓએ બંધારણને કઈ રીતે તૈયાર કર્યું છે, એને લગતો એના જે વિચારો છે, એનું જે મન છે, એનું જે માનસ છે એ અહીંયા રજૂ થાય છે. તો આમ બંધારણની શરૂઆત કરવા માટે આમુખની જરૂર છે અને આમુખ દ્વારા જ આ બધી પ્રવૃત્તિઓ થઈ શકતી હોય છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓ શું વિચારી રહ્યા છે, બરાબર છે? આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાના માનસનો પરિચય થાય છે. તો આપણે આ ટોપિકમાં જોયું કે આમુખ શું છે. તો આમુખ એ બંધારણની પ્રસ્તાવના છે, આમુખ એ બંધારણનું હાર્દ છે, આમુખ એ બંધારણના આત્મા સમાન છે. તો એનો મતલબ એવો થાય કે બંધારણને શરૂ કરતા પહેલા આમુખની જરૂર પડે, કારણ કે બંધારણના શરૂઆત કરતા પહેલા આમુખમાં કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. બંધારણના હેતુઓ, ધ્યેયો, આદર્શો અને સિદ્ધાંતો માટે આમુખની જરૂર પડે છે અને આમુખ દ્વારા જ એ બાબતો સિદ્ધ થાય છે. તો આમ આમુખ એ શું છે, ફરી એક વખત આપણે એમનો પરિચય મેળવીએ. આમુખ શું છે? આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ છે અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ એટલે જાણ થાય છે. ઈસવીસન 1976-42 બંધારણીય સુધારા પ્રમાણે આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી કેટલાક શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો, જેમાં છે સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા છે, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને ઉચ્ચ આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય આપે છે. આમુખ શું છે એ અહીંયા આપણે પૂર્ણ કર્યું. હવે આપણું સંવિધાન એટલે કે આપણું બંધારણ, તો પછીનું જે પેજ છે એમાં આપેલું છે કે ભારતનું સંવિધાન એટલે કે ભારતનું બંધારણ. તો લખેલું છે પહેલું જ કે આમુખ, પહેલું જ લખ્યું છે આમુખ. તો એમાં શું લખેલું છે જોઈએ. અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો, શું કીધું અહીંયા સુધીમાં? આપણે જે આમુખમાં
सार्वभौम शब्द पछी केटलाक शब्दनो उमेरो कर्यो ए बाबतने अहींया रजूआत करी के आपणे लोको भारतना लोको छीए एटले के अमे भारतना लोकोए शुं कर्युं तो भारतने सार्वभौम बनावी सर्वसत्ता बधी ज सत्ता देशनी प्रजाने आपी समाजवादी अने बिन सांप्रदायिक देश बनाव्यो लोकशाही एटले के लोकोनु लोको द्वारा लोको थकी लोको वडे लोको माटे चालतो शासन एटले एने कहेवाय लोकशाही अने बीजू लखेलू छे प्रजासत्ताक तमाम सत्ता प्रजाना हाथमा आ तरीके आपणे एने स्थापवानो संस्थापित करवानो तथा तेना सर्व नागरिकोने सामाजिक आर्थिक अने राजकीय न्याय आपवा माटे शुं करवामां आव्युं बीजो तो भारत ने सार्वभौम समाजवादी बिन सांप्रदायिक लोकशाही प्रजासत्ताक तरीके स्थापवानो तथा दरेक नागरिक ने कयो न्याय आपवानो छे सामाजिक बाबत में न्याय मतलब एने कोईपण प्रकार अन्याय नहीं थाय नाणाकीय बाबत आर्थिक बाबत में कोई न्याय मळी रहे अन्याय न थाय अने राजकीय बाबत में एमने न्याय मळी रहे तेमज लोकोना विचार लोको जे बाबतो रजू करवा मांगे छे मतलब अभिव्यक्ति लोकोनी जे मान्यताओ छे धर्म अने उपासनामा लोको स्वतंत्र छे तो कई बाबतनी स्वतंत्रता आपवानी छे विचार अभिव्यक्ति मान्यता धर्म अने उपासनानी स्वतंत्रता आपवानी छे कई बाबत में न्याय आपवानो छे सामाजिक आर्थिक अने राजकीय बाबत में स्वतंत्रता आपवानी छे विचार अभिव्यक्ति मान्यता धर्म अने उपासना तो केटलीक बाबत में समानता पण आपवानी छे जेम के एनो दरज्जो एटले एने मळतुं मान सन्मान एमने मळती तक तो आ तक अने दरज्जानी एने समानता आपवानी छे एटले के अहींया त्रण महामूला सिद्धांतों रजू कर्या छे जे त्रण महामूला सिद्धांतों आपणने प्राप्त थाय तेम करवानो अने तेओ सर्वमां व्यक्तिनुं गौरव अने राष्ट्रनी एकता अखंडता सुदृढ करे एवी बंधुता एटले के भाईचारानी लागणी विकसाववानो आपणे गंभीरतापूर्वक संकल्प करीने एटले आपणे शुं कर्युं छे आ बधी बाबतनो गंभीरतापूर्ण संकल्प कर्यो छे तो आपणा बंधारणना त्रण महामूला सिद्धांत छे आम चार बने छे स्वतंत्रता समानता अने बंधुता अने त्यार पछी बनशे न्याय तो दरज्जो अने तकनी समानता आपवानी छे ए आपणने मळी रही प्राप्त थाय अने आ दरेकमां समानता स्वतंत्रता न्याय में दरेक व्यक्ति ने सर्व व्यक्तिनु गौरव जलवाय मान सन्मान जलवाय राष्ट्र एक बने अखंड बने क्यारे खंडित न थाय एवी सुदृढ़ एटले एवी खूबज मजबूत एटले दृढ़ निश्चय करेलो छे ए बाबतो विकसाववानो आपणे गंभीरतापूर्वक शुं कर्यो छे संकल्प कर्यो छे अने ए संकल्प करीने આપણે આપણી સંવિધાનમાં એટલે કે આપણે આપણા બંધારણને 26 નવેમ્બર 1949 એટલે કે માક્ષર સુદ સાતમને વિક્રમ સંવંત 2006ના રોજ આ સંવિધાન આ બંધારણને આપણે અપનાવ્યું છે તો 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ પસાર થયું એટલે એનો સ્વીકાર થયો એટલે એને આપણે અપનાવ્યું છે અને ત્યાર પછી આપણે એને અધિનિયમિત એટલે કાયદેસર એટલે કે એમને કાયદા ઘડીને અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ તો આપણે આપણી જાતને દેશ માટે અર્પણ કરી રહ્યા છીએ આવું આપણા સંવિધાન એટલે કે સંવિધાન બંધારણ
બંધારણના આમુખમાં એવી રજૂઆત કરવામાં આવેલી છે. તો વાત કરવામાં આવી છે ચાર બાબતની, કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. તો આ પ્રમાણે ભારતનું જે બંધારણ છે એ ભારતના બંધારણમાં આમુખની અંદર આટલી વિગતો દર્શાવેલી છે. તો જોઈએ ફરી એક વખત ભારતનું સંવિધાન જેમાં આમુખમાં લખાયેલી બાબત. અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાનો તેમજ વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય એમ કરવાનો, તેમજ તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ મજબૂત કરે એવી બંધુતા ભાઈચારાની લાગણી વિકસાવવાનો આપણે ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો છે. અમારી સંવિધાનમાં 26 નવેમ્બર 1949 માક્ષર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આ સંવિધાનને આપણે અપનાવ્યું છે, એને નિયમવાળું એટલે અધિનિયમિત કર્યું છે, અને પોતાની જાતને આપણે આપણી જાતને દેશ સેવા માટે અર્પણ કરીએ છીએ, અર્પિત કરીએ છીએ. તો આ ભારતના સંવિધાનને, સંવિધાન એટલે બંધારણ, અને બંધારણના આમુખમાં મૂળ ચાર બાબતો યાદ રાખવાની: ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. કઈ બાબતમાં ન્યાય? સામાજિક, આર્થિક, રાજકીય બાબતમાં ન્યાય. સ્વતંત્રતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનામાં. સમાનતા દરજ્જો અને તકની. અને ત્યાર પછી ભાઈચારાની લાગણી, બંધુતા. આવા મહામૂલા સિદ્ધાંતો આમુખમાં દર્શાવ્યા છે, જે આમુખ બંધારણનું હાર્દરૂપ અને આત્મા સમાન છે. તો આ છે ભારતનું સંવિધાન.